માંગરોળના આરેણા ગામે શિક્ષકની બદલી રોકવા આવેદનપત્ર આપ્યું માંગરોળ તાલુકાના આરેણા ગામના શિક્ષકની બદલી ગામ લોકોએ માંગ કરી છે તેમજ માંગરોળ તાલુકાના આરેણા ગામે મુખ્ય શિક્ષકની બદલી થતા ગામ લોકો રોષે ભરાયા હતા અને આ શિક્ષકની બદલી રોકવા માંગરોળ તાલુકા શિક્ષણ કેળવણી નિરીક્ષકને આવેદનપત્ર આપી આ શિક્ષકની બદલી રોકવાની માંગ કરી હતી જેમાં ખાસ કરીને સરકાર દ્વારા જે તે વખતે કાયદા મુજબ એકસો પચાસ વિદ્યાર્થીઓમાં આચાર્યની પોસ્ટ મૂકી હતી પરંતુ હાલ બસો પચાસ વિદ્યાર્થીઓ વચ્ચે એક આચાર્યની પોસ્ટનો નવો કાયદો અમલ કરતા માંગરોળ તાલુકામાં અનેક એવા ગામો છે જ્યાંથી આચાર્યની બદલી કરાય છે જેથી હાલ શિક્ષણમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે આરેણા ગામે સોમવાર સુધીમાં બદલી નહીં રોકાય તો સરપંચ દ્વારા સ્કૂલને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે શિક્ષણ અધિકારી કીપીઓને આવેદનપત્ર આપ્યું છે અમારા ગામના આશરે છેલ્લા ચાર પાંચ વર્ષથી ફરજ બજાવતા અર્જુનભાઈ ચાવડા એ સારો સ્વભાવ અને વિદ્યાર્થીઓ હળતા મળતા રહેલ છે તેની બદલીને રોકવા માટે આજે આવેદનપત્ર આપ્યું જે તે વખતે સરકારે અઢીસો દોઢસો વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષકો આપવાની જાહેરાત કરે છે તો આજે ઈ જ સરકાર અઢીસો અઢીસો વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક આપવાની જાહેરાત કરે છે આવું શું કામ આવું થવા દે વિદ્યાર્થીનું શિક્ષણ બગડશે અને અમારું આરેણા બે સેન્ટર જેની નીચે સાત સ્કૂલો આવેલી હોય છે તેના બધા વહીવટી કામ આરેણા થતાં હોય છે તો એની જવાબદારી બહુ મોટી હોય અમારા જે આરેણાના આચાર્ય હોય એની જવાબદારી બહુ મોટી હોય છે અને એમાંથી એ ફ્રી જ ન હોય તો અમારે એક શિક્ષક પણ ઘટશે ને એક આચાર્ય પણ ઘટશે તો આવું ગામ ચલાવી નહી લઈ અને જો આ બદલી રોકવામાં નહીં આવે તો સોમવાર થી અમે યુવાનો સ્કૂલને ને તાળાબંધી કરશું જીતુ પરમાર કેટીવી ન્યૂઝ માંગરોળ